આજના વિડિયોમાં આપણે આજે પ્રસ્તાવના વિશે માહિતી મેળવીશું. હા, કેમ છો મિત્રો? ચલો આજે આપણે એક નવું ચેપ્ટર જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તમારા ચોપડીની અંદર પેજ નંબર પેજ નંબર 69 નંબરના પેજ ઉપર પ્રકરણ 5 આપેલું છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. ચેપ્ટર 5 અને 6 બંને મહત્ત્વના છે. આમાંથી 4-4 ગુણના પ્રશ્નો પૂછાશે, એ ફાઇનલ છે. હા, પણ એક ફાયદો એ છે કે 5 અને 6 જે ચેપ્ટર હતું એમાંથી 4-4 ગુણના જે પ્રશ્નો પૂછાવાના છે એ અથવામાં પૂછાશે, એટલે કે એકબીજાના અથવામાં. એમ એક ચેપ્ટર 5 આવશે, એના અથવામાં ચેપ્ટર 6 આવશે, એટલે ગમે તે એક તમે નક્કી કરી શકો મારે કયું ચેપ્ટર કરવું છે. જો તમે બંને કરો તો સૌથી સારું, અને જો કદાચ એમ થતું હોય કે ચેપ્ટર 6 અઘરું પડે છે કે ચેપ્ટર 5 અઘરું પડે છે તો કોઈ બી એક વ્યવસ્થિત કરી નાખો, બરાબર. પ્રકરણ 5 જે કહીએ, ચેપ્ટર 5 એ 9 માર્ક્સનું છે અને પ્રકરણ 6 એ 8 માર્ક્સનું છે, એટલે બંને મહત્ત્વના છે, હાઈએસ્ટ છે આ બંનેના. પ્રકરણ 5 9 ગુણનું છે, તો આપણે એ પાઠ આજે ચાલુ કરીશું, પ્રકરણ ચાલુ કરીશું. થોડુંક શરૂઆતમાં આનુવંશિકતાના ભિન્નતા આવે છે એટલે થોડીક તકલીફ પડશે, બાકી તમે જેમ જેમ વારંવાર આનું રિવાઇઝ કરશો, વાંચતા રહેશો વધુ વધુ તો આવડતું જશે. શબ્દ સમજો આનુવંશિકતા અને ભિન્નતા કોને કહેવાય. આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એટલે આને કહેવામાં આવશે આનુવંશિકતા. જનીન વિદ્યા જે છે એક જીનેટિક્સ, એની અંદર આ બંને એક એની શાખાઓ કહેવાય, આનુવંશિકતા અને ભિન્નતા, એનો અભ્યાસ કરવામાં આવતો હોય. પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના અથવા તો માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહેવાય, તો બંને એક જ થયું, માતા પિતા એટલે પિતૃઓ. અથવા તો કોઈપણ, અને ભિન્નતાનો મતલબ શું થાય કે કોઈપણ બે સજીવો એકબીજાને તદ્દન મળતા આવતા નથી. પિતૃથી સંતતિને અલગ પાડવા માટે જવાબદાર અસરોનો અભ્યાસ, બરાબર. હવે અહીં કહેવા શું માગું છું ધ્યાનથી સાંભળતા જજો. કોઈપણ બે સજીવો એકબીજાને તદ્દન મળતા આવતા નથી, પિતૃથી સંતતિને અલગ પાડવા માટે જવાબદાર અસરોનો અભ્યાસ થાય. ચલો ભિન્નતાની એક સરળ વ્યાખ્યા કહું, એક જ જાતિના સજીવોમાં લક્ષણોમાં જોવા મળતું વૈવિધ્ય, એક જ જાતિના સજીવોમાં લક્ષણોનું જોવા મળતું વૈવિધ્યને ભિન્નતા કહે છે. આ વ્યાખ્યા ચોપડીમાં આપી નથી પણ સરળ છે. ચલો આ બંને આપણે અભ્યાસ સમજવાનો પ્રયત્ન કરીએ. તો 69 નંબરના પેજ ઉપર જે પ્રસ્તાવના આપી, એ પ્રસ્તાવનાની વિશે વાત કરીએ કે આપણને ક્યારે પણ આશ્ચર્ય થયું કે હાથી શા માટે હાથીના બચ્ચાને જન્મ આપે, અન્ય કોઈ બાળક એટલે કે અન્ય કોઈ બચ્ચાને જન્મ આપતો નથી, કોઈ અન્ય પ્રાણીને જન્મ આપી નથી, તો એમ કૂતરું કે બિલાડ્યું કે એને કોઈ હાથીના બચ્ચાના મદરીને જન્મ આપશે, અથવા તો કેરીના ગોટલામાંથી શા માટે આંબોજ ઉગશે, પીપળો નહીં લીમડો નહીં આંબોજ ઉત્પન્ન થતો હશે, બીજી કેમ કોઈ વનસ્પતિ ઉગતી નથી. આવું કદી આપણને આશ્ચર્ય થયું? ના, આપણે કદી આવું આશ્ચર્ય થતું જ નહીં કે હાથી જતો હાથીના બચ્ચાને જન્મ આવશે ને, હે ને? તો આને આનુવંશિકતા કહેવાય. સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે. આપણે ક્યારેય પણ તમે ક્યાંક જોયું હશે કે ભાઈ બે જે સગા ભાઈ બહેન હશે ને કેટલીક વાર સમાન દેખાતા હોય, ત્યારે કેટલીક વાર શું થતું હશે, નાવા નીચોવાન સંબંધ ના હોય બંને વચ્ચે, મતલબ કે બંને સગા ભાઈ બહેન હોય તો જમીન આસમાનનો ફરક જોવા મળતો હશે. મતલબ કે સગા ભાઈ બહેન હોય તો એક કાળું હોય, એક ધોળું હોય, એક શાંત હોય, એક તોફાની હોય, એક બોલકણું હોય તો એક મૂંગું હોય, મગજુના મરી ના પડતું હોય. એક જ મા બાપની બે સંતતિ છે, છતાં પણ આટલો બધો ભેદભાવ કેમ દેખાવમાં એમના લક્ષણોની અંદર? તો આને ભિન્નતા કહેવાય. અને આપણે આપણા પિતૃથી અલગ પડ્યા એ ભિન્નતા તરીકે ઓળખાય. આપણે એક જ જાતિના સજીવોની અંદર લક્ષણોમાં જોવા મળતું હોય વિદ્ય, એક જ જાતિ એટલે કયું? હોમો સેપિયન્સ સેપિયન્સ, આપણે એક જાતિ મનુષ્ય જાતિ. અને એમાં જે લક્ષણો આવેલા હશે તો આપણે બધાના લક્ષણો તમે જુઓ. ચલો આપણે બધાના પિતૃઓ જુદા જુદા હશે, બરાબર છે, પણ આપણે બધા મનુષ્ય જાતિમાં તો આવ્યા ને, તો આપણી એક જ જાતિના સજીવોમાં લક્ષણોમાં તો જોવા કેટલી વિવિધતા જોવા મળે છે. આપણે બધા એકબીજાથી કેવા જુદા પડતા હશું તો આને ભિન્નતા કહેવાય. આ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. અને આપણા જે લક્ષણો છે સંતતિમાં ઉતરી આવવાની ઘટના, હા આપણે એક્ઝેક્ટ આપણા મા બાપ જેવા નહીં દેખાતા, કેમ કે આપણે લિંગી પ્રજનન કરીએ છીએ, પણ આપણે મમ્મી પપ્પા જેવા થોડાક તો દેખાતા જ હશું. આપણો ભાઈ હશે કે આપણી બહેન હશે, મોટી બહેન કે મોટા ભાઈ હશે, તો કેટલીક વાર તમે જોતા હશે કે તમારો મોટો ભાઈ હશે ને એ પાછળથી તમારા પપ્પા જેવો જ દેખાતો હશે, દૂરથી આવતો હશે તો આપણને થાય કે યાર પપ્પા આવી રહ્યા છે શું. હા, તો કહેવાનો મતલબ શું હતું કે આપણામાં આપણી પિતૃઓના જ લક્ષણ ઉતરી આવતા હશે. કેટલીક વાર આપણને લોકો કહેતા પણ હોય કે આ તારા દાદી ઉપર ગઈ છે આ છોકરી, અથવા તો તમે છો ને તમારા કાકા ઉપર ગયા હશો. તો આ બધું જે કહેવામાં આવ્યું છે એ માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એટલે આનુવંશિકતા. આપણે આ બધું આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું, બરાબર. ઓકે,
બીજું તમને એવું કીધું કે આ બાબતોનો વૈજ્ઞાનિક સમજૂતી સાથે સંકળાયેલી શાખા એટલે જનીન વિદ્યા, આ એમસીક્યુ બનશે. હા, બધું એમસીક્યુ જ છે, પ્રસ્તાવના ટોટલી એમસીક્યુ છે, બહુ ચિંતા નહીં કરવાની આની અંદર. હું તમને કહું ને એટલું જ કરી નાખવાનું, બીજું કોઈ માથાકૂટ નહીં કરવાની આની અંદર. આ બાબતોની જૈવિક સમજૂતી એટલે કઈ બાબતો? આનુવંશિકતાના ભિન્નતાની જૈવિક સમજૂતી સાથે સંકળાયેલી શાખા એટલે જીનેટિક્સ જનીન વિદ્યા તરીકે ઓળખાય. જનવિદ્યાની શાખા લેવી હોય તો સંબંધિત સજીવો એટલે કે એકબીજાના નજીકના સંબંધ ધરાવતા એવા સજીવોમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ સમજાતી જીવવિજ્ઞાનની શાખાને જનીન વિદ્યા કહેવાય. અને એના અભ્યાસ ક્ષેત્રમાં બે વસ્તુ આવે, આનુવંશિકતા અને ભિન્નતા. હવે તમે આના વિશે તો ખબર પડી ગયા છે. ચલો આપણે આગળ વધીએ, પ્રસ્તાવનાની અંદર જ જોઈએ કે મનુષ્યએ ઈસવીસન પૂર્વે 8000 થી 1000માં જાણવા મળ્યું કે લિંગી પ્રજનની પ્રક્રિયામાં ભિન્નતાનું કારણ છુપાયેલું છે. 69 નંબરના પેજ ઉપર છેલ્લા ફકરામાં લખેલું છે. 8000 થી 1000 બિફોર ક્રાઇસિસ્ટ એવું લખેલું છે. ઈસવીની સદી પહેલાંની વાત કરીએ આપણે તો મનુષ્ય ઈસવીસન પૂર્વે 8000 થી 1000માં જાણવા મળ્યું કે લિંગી પ્રજનની પ્રક્રિયામાં ભિન્નતાનું કારણ છુપાયેલું. બોલો વિચાર તો કરો, કયો કઈ સાલ આપી એ તો જોવા તમને ખબર પડશે. મનુષ્ય વનસ્પતિના પ્રાણીઓની અન્ય વનસ્પતિમાંથી લાભદાયક લક્ષણો ધરાવતા સજીવ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ પ્રાપ્ત કરી હતી એ વખતે. પાછ વિચારો, ઉદાહરણ તરીકે પાલતુ બનાવેલા પૂર્વજ તમારા ચોપડીમાં આ પેજ છે નંબર 70 નંબરનો, એમાં પહેલા જ નંબરે લખ્યું શરૂ હતો 3 લાઇનમાં કે પાલતુ બનાવેલી પૂર્વજ વન્ય ગાયોમાંથી. પહેલાં આપણે શું હતા, જંગલોમાં ભટકતા હતા, બરાબર. એ વખતે વન્ય ગાયો જે હતી એની કૃત્રિમ પસંદગી આપણે એ વખતના મનુષ્યોએ કરી હશે અને એમાંથી પછી આપણે શું કરી, ભારતની અંદર પંજાબની સાહેવાલ ગાયોનો વિકાસ કરેલો હતો. એટલે ખૂબ જ સારી વિકસિત ગાયોનો આપણે વિકાસ કરેલો હતો, બરાબર. ભારતીય જાતો તરીકે ઓળખવામાં આવે છે પંજાબની સાહેવાલ ગાય એટલે સૌથી બેટર ગણવામાં આવે છે. આવી રીતે ઘણી બધી આપણે તમે SS માં ભણ્યા હશો. આમ આપણા પૂર્વજોને જનીન વિદ્યાના ક્ષેત્રમાં લક્ષણોના વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધાર સંદર્ભની જાણકારી ખૂબ જ ઓછી હતી. મતલબ કે એમને ખબર નથી, પણ વૈજ્ઞાનિક રીતે નહોતા કરી શકતા. અમુક લેવલનું એ લોકો વિચારી શકતા હતા અને એનો પ્રયોગ પણ કરી શકતા હતા, પણ જેટલું અત્યારે આપણી પાસે દિમાગ છે એ પ્રમાણે એ લોકો નહોતા વિચારતા. કેમ કે અત્યારે જેટલી પણ શાખાઓનો વિકાસ હોય એ વખતે એટલી બધી શાખાઓ નહોતી. ઓકે ચલો આપણે આગળ વધીએ. અને હવે એ તમે ધ્યાનથી જોશો ન તો મેન્ડલના આનુવંશિકતાના નિયમો એવો શબ્દ તમારા ચોપડીમાં પણ આપેલો છે, મેન્ડલના આનુવંશિકતાના નિયમો. મેન્ડલ કોણ હતો? તો ગ્રેગર જોહાન મેન્ડલ. તમારા ચોપડીની અંદર જે પેજ નંબર છે ને એમાં તો 69-68 ઉપર તો જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ કીક આપેલા છે, વાંધો નહીં, પણ હું તમને માહિતી આપું. ચલો, ગ્રેગર જોહાન મેન્ડલ આખું નામ છે એમનું. પાદરી હતા, પાદરી ફાધર, બરાબર, ચર્ચની અંદર ફાધર હતા. અને એમના ચર્ચની પાછળ એક મોટો બગીચો હતો એટલે કે ખેતર જેવું હતું, વાડી. અને એમને વટાણા ઉગાડેલા હતા અને વટાણાના છોડ પર એમને આનુવંશિકતાના અને ભિન્નતાઓના મોટાભાગે આનુવંશિકતાના નિયમોનો પ્રયોગો કરેલા હતા અને એ પ્રયોગના આધારે એમને નિયમો આપેલા હતા, બરાબર. અને એમનો જે આ પ્રયોગ કરેલો હતો ગ્રેગર જોહાન મેન્ડલે, એમનો જે વૈજ્ઞાનિક અભિગમ હતો એના આધારે જનીન વિદ્યામાં મેન્ડલના જે પ્રદાન છે એ પ્રદાનને મેન્ડલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડલિઝમ તરીકે ઓળખાય. મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો હતો. હા, મોટાભાગના બધા મોટા કહી જ શકાય, એમ બધા પ્રયોગ એમને વટાણાના છોડ ઉપર જ કરેલા હતા. કેમ એમને વટાણાના છોડ પસંદ કરે? આ તમારા છોડીમાં નથી આવ્યું તો થોડુંક ધ્યાન આપજો કે વટાણાના છોડ તરીકે જ કેમ બીજી બધી વનસ્પતિઓને કેમ યુઝ ના કર્યો, એનું કારણ શું? તો મેન્ડલ દ્વારા વટાણાના છોડનો પ્રયોગ માટેના ઉપયોગ કરવા માટેના લાભ નીચે પ્રમાણેના હતા. તો નંબર 1, વટાણાના છોડને ખુલ્લી જગ્યાએ ઉછેર સરળ હતો, સરળતાથી ઉછેરી શકાય એવા હતા ખુલ્લી જગ્યામાં એટલે કે ખેતરની અંદર. વટાણાના પુષ્પો દ્વિલિંગી હોવાથી સામાન્ય રીતે સ્વફલન દર્શાવે, આથી લક્ષણોની શુદ્ધતા જળવાઈ રહેતી હતી. વટાણાના પુષ્પો દ્વિલિંગી એટલે કે કેટલાક પુષ્પોની અંદર શું થતું હતું, દ્વિલિંગી એટલે પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હતા એટલે સામાન્ય રીતે સ્વફલન દર્શાવતા હતા. એટલે એની અંદર શું થાય, પરફલન થાય ને એટલે પોતાના લક્ષણો જે હશે એને જ જળવી રાખતા હોય. વટાણાના છોડમાં લક્ષણોની વિવિધતા તેમજ દરેક લક્ષણની વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળતી હતી. વટાણાના છોડમાં લક્ષણોની વિવિધતા એટલે ઘણા બધા લક્ષણોની વિવિધતા હતી, જેમ કે પ્રકારની ઊંચાઈ, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, બધા ઢગલાબંધ લક્ષણોની વિવિધતાઓ જોવા મળતી હતી. અને દરેક લક્ષણની બે વિરોધાભાસી હોય પાછા, જેમ કે પ્રકારની ઊંચાઈ બોલીએ તો પ્રકાર ઊંચાઈના નીચે બે પ્રકારના હોઈ શકે, પુષ્પનો રંગ બોલીએ તો જાંબલી અને સફેદ પણ હોઈ શકે, પુષ્પનું સ્થાન કહીએ તો અગ્રકલિકાઓમાં ઉત્પન્ન થાય કાં તો કક્ષકલિકામાં ઉત્પન્ન થાય, સિંગનો આકાર કહીએ તો ફૂલેલી હોય કાં તો ચીમડાઈ ગયેલી હશે. તો આ બધા વિરોધાભાસી લક્ષણો જોવા મળતા હતા. વટાણાનો છોડ પાછો ફાયદો શું હતો, એક વર્ષ આવ્યું તેથી વધુ પીઢીઓનો અભ્યાસ સરળતા રહે. એક જ વર્ષની અંદર ઘણી બધી પેઢીઓ મળી જતી હતી આપણને એટલે ફટાફટ શું થતું હતું, આપણને બધી ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવાની મોકો મળતો હતો. તેઓ મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકતા હતા. કોણ? વટાણાના છોડમાં ઢગલાબંધ
કેમકે ધ્યાન એક પ્રકારનું કઠોળ કહેવાય ને, માટે એની અંદર ઘણી બધી સંતતિ ઉત્પન્ન થાય એટલે ઘણો બધો આપણને આમ અવકાશ છે એના અભ્યાસ કરવા માટે. તેમાં પરફલન સરળતાથી કરાવી શકાય, તેથી સંકર જાતો ચોક્કસપણે ફળદ્રુપ હતી. એટલે કૃત્રિમ પ્રજનન, યાદ કરો પેલું બેગિંગ અને પેલું જે હતું ઇમેસ્ક્યુલેશન, એ સરળતાથી કરાવી શકાતું હતું. એટલે એની સંકર જાતો ચોક્કસપણે કેવી હોય, ફળદ્રુપ મળી, આપણે ઈચ્છા પ્રમાણે જ કરી શકતા હતા એમ, એક્ઝેક્ટ ટાઈમે, માટે ફળદ્રુપ જ મળતી હતી આપણને. તો આવા કેટલાક લક્ષણોના કારણે મેન્ડલે વટાણાના છોડનો ઉપયોગ કરેલો હતો. બરાબર, તો આપણે આગળ જોઈએ. હવે અહીંયા એક લખ્યું છે કે આનુવંશિકતાનો સમજવા માટે મેન્ડલની કામગીરી વિશે માહિતી આપીએ, તો પેજ નંબર તમારા 70 ઉપર આપેલું છે, 70 ઉપર છેલ્લો ફકરો આપેલો છે કે મેન્ડલે 19મી સદીની મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે વટાણાના છોડ પર 7 વર્ષ સુધી સંકરના પ્રયોગો કરેલા, એટલે કે પ્રેરિત પ્રજનન કહેવાય. સરોજની 3 લાઇનમાં લખેલું જો 70 નંબરના પેજ ઉપર, મંડેલે 14 સંવર્ધિત વટાણાની જાતોને પસંદ કરી લીધી. આ જે વાક્ય લખ્યું છે ને એ તમારા ચોપડીની અંદર છે ને 70 નંબરના પેજ ઉપર છેલ્લે ફકરો આપ્યો છે. 14 સંવર્ધિત વટાણાની જાતોને પસંદ કરી, અલગ અલગ 14 વટાણાની જાતો હતો. પીસમ સેટાઇવમ તરીકે હતું, લિથરસ એડિટરમ હતી, આવી ઘણી બધી જાતોને એમને પસંદગી કરેલી હતી. એમને અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન પરાગનયનના પ્રયોગો કરેલા હતા, પરપરાગનયનના પ્રયોગો કરેલા હતા, એટલે કે કૃત્રિમ સંકરણ કરાયેલું હતું અલગ અલગ વટાણાની જાતો વચ્ચે. તો આનુવંશિક સંશોધનો દરમિયાન જીવવિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે સૌપ્રથમ તો તેમણે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કરેલો હતો. મતલબ કે જે એમના બધી નિપજો મળતી હતી તેમને એની અંદર 3:1, પછી 1:2:1, કાં તો પછી એની અંદર 9:3:3, આ મુજબ બોલી રહ્યો છે, તમને શું છે એ ખબર નહીં પડે અત્યારે, તો તમે આગળ ભણશો એટલે ખબર પડે છે કે એમને એક સંકરણનો પ્રયોગ હતો, તેમને 3:1:1 માહિતી આપી હતી. એટલે કે 3:1 મતલબ શું થાય, 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, એવી રીતે એમ આંકડાકીય માહિતી લીધેલી, ગણિતનો ઉપયોગ કરેલો હતો. તેને ઉપયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢી ઉપર કરવામાં આવેલા પ્રયોગો તેમજ નમૂનાઓની વિશાળ સંખ્યાઓ તેમના પરિણામોની વિશ્વાસનીયતા વધારતી હતી. એમને જે ઉપયોગમાં લીધેલા છોડ હતા એની અંદર જે પેઢીઓની પેઢીઓ પર પ્રયોગો કરેલા હતા, એટલે એમને જે નવા નવા જવાબો મળતા હતા એના આધારે એમને એમ વિશ્વાસ હતો કે હું જે કહી રહ્યો છે ફાઇનલ છે એમ. તેઓ વટાણાના છોડના વિરોધાભાસી લક્ષણો પર સંશોધન કરીને આનુવંશિક નિયમોને આધારભૂત માળખું કર્યું હતું. હમણાં હું બોલ્યો તો વિરોધાભાસી લક્ષણો પ્રકારની ઊંચાઈને બધા અહીં લખેલા છે. જોવા પ્રકારની ઊંચાઈ તો 2 પ્રકારે, ઊંચા અને નીચા. આ પુષ્પનું સ્થાન તો કક્ષી અને અગ્રીય, સિંહનો રંગ લીલો અને પીળો હોય. તો આ જે માહિતી હતી તમારા ચોપડીની અંદર પેજ નંબર ઉપર આપેલી છે, પેજ નંબર 71 ઉપર આ એક કોષ્ટક આપેલું છે, અને પેજ નંબર 70 ઉપર આઈરી આકૃતિ આપેલી છે. બરાબર, આની આકૃતિ આપેલી છે. જેમ કે બીજનો આકાર જોવા તો 2 પ્રકારે છે, ગોળ છે અને ખરબચરો છે. આ પ્રચ્છન્ન છે, આ પ્રભાવી જે શું છે પછી વાત કરીશું આપણે આગળ. બીજનો રંગ તો પીળો અને લીલો 2 પ્રકારે હોય, આ વિરોધાભાસી લક્ષણો કહેવાય. પુષ્પનો રંગ જાંબલી હોય, સફેદ હોય. સિંહનો આકાર જોવા ફૂલેલી હોય, ચીમડી ગયેલી, સંકુચિત હોય. સિંહનો રંગ લીલો હોય, પીળો હોય. તો આ જે બધા લક્ષણો હતા ને એ વિરોધાભાસી લક્ષણો કહેવાય. વટાણાના છોડની અંદર એમને આ 2 પ્રકારના લક્ષણોનો ઉપયોગ કરેલો, બધા ઘણા બધા પ્રયોગો કરેલા હતા. તો આપણે એવા મંડળ વિશે બધી એના જે પ્રયોગો કર્યા હતા, એના જે નિયમો હતા એનો આપણે આગળ અભ્યાસ કરીશું. અહીં સુધીની બધું જ એમસીક્યુ, આમાં કોઈ મોટો પ્રશ્ન બનાવ્યો છે નહીં. તો નેક્સ્ટ જે આપણે લેક્ચર લઈશું એની અંદર પહેલો જ મોટો પ્રશ્ન આવશે, 4 ગુણનો 1 જનીનનું વારસાગમન, એટલે કે 1 સંકરણનો પ્રયોગ. ઓકે મિત્રો, ત્યાં સુધી આવજો. બાય.